सब्सक्राइब करो आ चैनल ने। ए चिरकोट, तो बबलू भाई ना एरिया में थी माल तफड़ावे हो। दात देवी पड़े तारी हिम्मत नहीं। मारी हिम्मत नहीं दात तो खुद विधाता आपे छे। जारे तू तो बहु बोलियो तू तो तने तारी जात ऊपर दया नती आवती। दया दया तो तने तारी जात ऊपर आवशे। एंजॉय मस्त हो चलो पण हतु कोण असे क्याक तो नड्या होईसु चलो हूं सरस लागु छु ने आहार मा आहार सरस लागे छे तारा गळा मा ओए તને તાવ તો નથી આવે ને કેમ બેકી બેકી વાતો કરે છે અરે યાર આમ નજરની સામે ખૂબસૂરત દોસ્ત હોય તો દિલ તો બહેકે એ સ્વાભાવિક છે ઓય હોય આ રજનીકાંત શાયર બની ગયો અરે રજનીકાંતની અંદર પણ એક દિલ છે અને દિલ ધડકે પણ છે અને એના ધડકતા દિલમાં કવિતા શું છે એમાં રજનીકાંત શું કરે હે ઓ માય ગોડ તું આટલો રોમેન્ટિક છે એની તો મને ખબર જ નથી હવે ખબર પડી ગઈ ને તો શું કહે છે આ રૂપ કી રાની રૂપની રાણી ચોરોના રાજાની જોઈ દીપાલી કિસ્મત મારા પર આટલી બધી મહેરબાન થશે એની મને નહોતી ખબર સાચે જ આંખોની ઊંડાઈમાં આજે ડૂબી જવાનું મન થાય છે ચાલ ઉપર જોઈએ આવ આવ આવો
અજય, તને ખબર છે, જન્મી ત્યારથી યુવાનીમાં પગ મૂક્યો ત્યાં સુધી ગરીબીના એટલા કોરડા ખાધા છે કે ઓય બસ, હવે માત્ર પ્યાર હી પ્યાર, દેશમાં દુખી થઈને ઉભો છે? કઈ નહીં. બેટા વર્ષોથી પોકેટ મારીનો ધંધો કરે છે, એટલે માણસ તો ચહેરો જોઈને ખબર પડી જાય છે કે એના ખિસ્સામાં માલ કેટલો છે. અને તારો તો ચહેરો જ વંચાઈ જાય છે. બોલ શું થયું? કઈ નહીં કેશવ કાકા, વિધિની વક્રતા વિશે વિચારું છું. એટલે? એટલે હું અને અજય નાનપણથી જુદા થયા જ નથી, અને અત્યારે સમય જુઓ, હું અજયને છેલ્લા કેટલાય દિવસોથી મળ્યો જ નથી. તો મળી આવને, અમે પણ તારી સાથે આવશું. મારે પણ જોવો છે એ પપ્પુ ધતુ અજય મહારાજ. જઈએ તો ખરા, પણ શું હું કઈ જુદું વિચારું છું. ઓય રજનીકાંત, તારી સૌથી મોટી આ તકલીફ છે, તું બધી જ વાતોને અલ્પ વિરામમાં કહે છે. ચોખ્ખું કહેને શું કહેવા માંગે છે? હું એટલું જ કહેવા માંગુ છું કે અજયને આપણે અહીંયા લઈ આવીએ. આમ પણ એના લગ્ન થઈ ગયા છે, ત્યાં ગામડે બિચારો મજૂરી કરીને કેટલું કમાતો હશે. અને દીપાલી, હું અહીંયા જલસા કરું ને મારો દોસ્ત ત્યાં મજૂરી કરે, સારું ના લાગે ને? એ હા, આનાથી તો બીજી સારી વાત કઈ. આરતી આવશે તો મને પણ કંપની રહેશે, અને આપણા ધંધામાં બીજા બે માણસ વધશે તો આપણો ધંધો પણ વધશે ને. એ હા, આમ પણ અજય આ કામમાં માહિર જ છે. હા, અરે અમે ગામડે છે ને આવા બધા ધંધા કરતા ને લોકોને ઉલ્લુ બનાવતા. અરે એમ કહું ને તો ચાલે કે આ 1-2-4 ને 4-1 મને અજય તો શીખ્યું છે. અરે તો પછી રાહ કોની જોઈએ છે? ચાલો જઈએ. ચાલો, એ બને હું અબ્બુને પણ મળી લઈશ. એ અબ્બુ વાળી, આગળના પ્રોજેક્ટની તૈયારી કોણ કરશે? હે, તો અહીંયા જ રહે, અમે જઈએ છીએ. ચાલો. એટલે આટલી મહેનત કરી રહ્યો છે, નવાઈ તો લાગે જ તે. પણ શું
અજય અજય હમ શું ચાલશે એને શું મારી ભાભી બનવાની લાયકાત લાગે છે તારામાં શું અજય તું પણ જો દીપાલી તારે એ બરાબર સાચવવું પડશે મારો દોસ્ત જ નહીં દિલ છે એમ સમજી લે કે શ્વાસ હું અહીં લઉં અને દિલ શહેરમાં ધડકે છે યસ અને એટલે જ હવે તારે શહેરમાં શ્વાસ લેવાનો છે અરે લેવા આવ્યો છું તને હા વિજય આરતી અરે તું તો એકદમ આમ એ બહુ ખિજાવીશ નહીં નહીતર ઘરે જમાડશે નહીં હા શું તમે પણ આ બધી વાતો અહીંયા જ કરશો કે ઘરે પણ ચાલશો ચાલો ઘરે ચાલો ચાલ ઘણી બધી વાતો કરીએ હા બહુ બધી વાતો કરવી છે તારી સાથે ચાલ વાહ 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 મજા આવી ગઈ સરસ રસોઈ બનાવી દી કેમ વિજય આખરે પ્રેમમાં તારો વિજય થયો ખરો એમાં તો એવું છે ને કહું ને તો કેવું છે ભાઈ એ શું તું પણ બસ બસ હવે સફાઈ આપવાની જરૂર નથી આ ઉંમરમાં આવું થાય એમે જેવો અજય એવો વિજય બંને છે તો એક સિક્કાની બે બાજુ જ ને દીપાલી આપણે જોડી બનાવી લેવી જોઈએ નહીં તો આ બંને મિત્રો આપણી ચાલવા નહીં દે આરતી તું છે ને આ બંનેની હિંમત છે હા આપણે હંમેશા ક્યાં સાથે રહેવાના અમે અહીંયા અને તમે ત્યાં શહેરમાં ના 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 હા તમારે બંને પણ રહેવાનું તો શહેરમાં જ છે શું કહો છો કેશવ કાકા હા જ તો અરે ભાઈ અમારું ઘર એ તમારું જ ઘર છે ને અને અમે તમારા માટે કામ પણ શોધી લીધું છે તો પછી વાંધો શું છે શું વાત છે મને શહેરમાં કામ મળશે મળશે અરે તૈયાર છે શેનું એ તને યાદ છે આપણે નાનપણમાં અહીંયા ગામમાં બધાને ઉલ્લુ બનાવતા અરે બસ એ જ વસ્તુ આપણે શહેરમાં જઈને કરવાની છે અને આમ પણ એમાં તો તું માહિર જ છે ને એ અજય તને ખબર છે ને યાદ છે આપણે પેલા છોટિયાના નાસ્તાનો ડબ્બો ચોરી લીધો હતો અરે એને આજે પણ ખબર નથી કે એના દિવાળીના નાસ્તાનો ડબ્બો કોણે ચોર્યો હતો બોલ એ તો નાનો હતો એ ખબર નહોતી પડતી એટલે અત્યારે થોડી થાય થાય અત્યારે પણ થાય અમે લોકો એ જ કરીએ છીએ ને મતલબ મતલબ અરે મતલબ 1 2 4 4 2 1 સાવ સિમ્પલ છે યાર ના વિજય એ કામ મને નહીં ફાવે અરે એમાં શું છે કોઈને ખબર પણ ના પડે અને માલ અંદર દીપાલી ચૂંટણી દોડ લાંબી નથી હોતી એ ક્યાંક તો અટકે જ છે એ આરતી શું તું પણ હે અજય જો જો અત્યારે આ દુનિયામાં છે ને રૂપિયો જ બધું છે ના વિજય મહેનતના રૂપિયા સિવાયના રૂપિયા હરામ છે અરે કુમાર હું વિચારી રહ્યા છો કઈ નહીં હું પણ ક્યારની જોઈ રહી છું બહુ ચૂપચૂપ છો કરીમ ચાચાએ મને નોકરીમાંથી છૂટો કર્યો છે કેમ ખબર નહીં કહે છે કે ધંધો બરાબર ચાલતો નથી હે આવું કઈ રીતે બની શકે નહીં નહીં આવું ના કરી શકે ના ના એમણે આવું કઈ કહ્યું છે તો એની પાછળ કઈ કારણ હશે હા એ તો ખબર નહીં પણ કાલે અબ્દુલ આવ્યો તો ત્યારથી એમનું વર્તન બદલાયું છે હવે શું કરીશું અરે મહેનતી લોકોને તકલીફ ક્યારે પડતી નથી કાંઈ ના કાંઈ તો થઈ જશે જો આપણે વિચારેલા પ્લાનિંગ પ્રમાણે બધું બરોબર થવું જોઈએ બરોબર હા એક મિનિટ પછી કરું અરે વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ અજય આરતી એ દીપાલી જો જો કોણ આવી છે અજય ઓય આરતી કેમ છે બસ મજામાં બેસો બેસો આવો ને આવો 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 બેસો જો મેં કહ્યું હતું ને તારે આવવું પડશે
મને વિશ્વાસ હતો દોસ્ત, તું ચોક્કસ આવીશ. હા ભાઈ, કરીમ ચાચાનો બિઝનેસ ઠંડો છે એટલે છૂટો કર્યો, એટલે વિચાર્યું કે શહેરમાં આવી કામ કરું. ભાઈ, જ્યાં સુધી કોઈ સારું કામ સેટ ન થાય ત્યાં સુધી હું તારી સાથે રહી શકું. ના વિજય, અરે યાર, કામ મળ્યા પછી પણ તારે અહીં જ રહેવાનું છે. એ અજય કેમ આમ પારકાઓ જેવી વાત કરે છે? આ ઘર તારું ઘર નથી. ના વિજય, હું અને તું અલગ છીએ. પહેલા નહોતા, હવે છે. એટલે તું કહેવા શું માંગે છે? એ તો તું સારી રીતે સમજે છે વિજય. એ યાર અજય, તું સમજ, આ દુનિયા રૂપિયાના પૈડે ચાલે છે અને એના પર જ દબડે છે. પણ એ રૂપિયા મહેનત ના હોવા જોઈએ. ઈમાનદારીથી બે ટકનો રોટલો મળે, લક્ઝરી નહીં પણ દિલને આરામ મળે. નાનું ઝૂંપડું બાંધી શકીશ પણ શાંતિથી ઉડતો હશે દોસ્ત. દર દરની ઠોકરો ખાવી પડશે તારે, પણ એ જતી માથું ઊંચું રહેશે. વિજય, વિજય, હું તો તને પણ કહું છું કે હજુ તક છે, પાછો વળી જા અને મહેનત કરી ઈમાનદારીનો રોટલો રડ. તને શું લાગે છે મેં આવું નહીં કર્યું? હોય એ આ શહેરની એક પણ ઓફિસ બાકી નથી જ્યાં હું કામ માંગવા ના ગયો હોઉં, પણ કામના બદલે મળ્યું શું? માત્ર અપમાન, અપમાન, અપમાન જ. બસ ત્યારથી મેં નક્કી કર્યું, આ સમાજ જે મને મહેનતથી નથી આપતું ને એવું છીનવી લઈશ. અને આજે જો જો આજે મારી પાસે ગાડી, બંગલો, એસો આરામ બધું છે મારી પાસે. જો વિજય, એ તારો એસો આરામ જેટલો જલ્દી આવ્યો છે ને એટલો જલ્દી જતા પણ વાર નહીં લાગે. હેલો, એ ચિરકો, મેં તને કહ્યું ને મારા એરિયાનો માલ મને પહોંચતો કરજે. પણ ના માન્યો. એ આ વિજય એકવાર જે વસ્તુ મેળવે છે ને એને ભગવાન પણ પાછી મેળવી નથી શકતો. શું? પણ હવે તારે આ માલ પહોંચતો કરવો પડશે. નહીતર 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 તારા પંટર અબ્દુલ નું રામ નામ સત્ય થઈ જશે. એ એ બબલુ, જો તું એને કઈ કરતો નહીં. હું આવું છું ને, હું આવું છું હમણાં, આવું છું. અજય, મારે એક અગત્યના કામ માટે બહાર જવું પડશે, તું અહીંયા શાંતિથી બેસ. ચલો કેશવ કાકા. હા, તારો વિજય હજુ ના આવ્યો. તારો વિજય હજુ ના આવ્યો. આવશે તો નહીં છોડું એને.
અપહરણની આડ લઈને લડાઈ લડવા નીકળ્યો છે. મરદ હોય ને તો સામે છાતીએ વાર કર. બીજી વખત તારી હિંમત ને દાદ આપું છું. સિંહના બળમાં આવીને તું આ સિંહને લલકારે છે. હે, સિંહને લલકારે જ નહીં, સિંહના દાંત ગણી લે ને એનું નામ વિજય. દયા આવે છે તારા ઉપર. પેલા દિવસે તો તું બચી ગયો, આજે કેવી રીતે બચીશ? એન્જોય. તું મારા ખરાબ ધંધા ને લીધે નારાજ છે ને, મારા ખરાબ ધંધા ને લીધે નારાજ છે ને. ચાલ આજથી તારા સામે અજય બધું છોડી દઈશ. તારી સોગંદ આજ પછી ખરાબ ધંધા નહીં કરું. અજય હું મજૂરી કરીશ, ભૂખે મરીશ, પણ ખરાબ ધંધા નહીં કરું. અજય નહીં કરું, અજય નહીં કરું. અજય આખો ખોલ, અજય અજય આખો ખોલ, અજય આખો ખોલ, અજય આખો ખોલ. અજય એ છોડી દઈશ ને, છોડી દઈશ, પાક્કો છોડી દઈશ. એન્જોય.